sahana bhavatu sahano bhunaktu sahaviryam karavavahai tejasvinavadhi tamastuma vidvishavahai om shanti shanti shantihi om namo bhagavate vaivasvataya Mrityave Brahma Vidyacharyaya Nachiketase cha Paranchikhani Vatrunatsayambhu Tasmat Parang Pashyatinantaratman Kashchid dhiraf pratyagatmana maikshata Avrutta chakshuramrutatva michchan એટલે આ વ્યતરુણત શબ્દ શ્રુતિ માતાએ કેમ વાપર્યો હિંસા એટલે યોગ્ય કર્મ નથી થયેલું ભલે બહિર્ગમન એ સ્વભાવ જણાતો હોય સ્રષ્ટાની સામે પ્રશ્ન ન કરવો જોઈએ બરાબર છે સર્જકની સામે અનાદર કહેવાય કેમ આવું બનાવ્યું એવું ન કરવું જોઈએ બરાબર છે પણ બ્રહ્માજીએ કોઈ નવો રસ્તો શોધ્યો તો સારું હતું કારણ કે અમને બલીનો બકરો બનાવ્યા એમ હતું એની હિંસા થઈ ઇન્દ્રિયોની તો વાંધો નહોતો પણ એને કારણે અમારી હિંસા થઈ મૃત્યુદંડ મળી ગયો અમને ને તો કોણ આ જગતની અંદર આવે જન્મથી લઈને મૃત્યુ સુધી એક જ માત્ર હોય છે કે કેવી રીતે આ બધા સંસારમાંથી મુક્ત બનવું મનુષ્ય એક જ વસ્તુને લઈને જન્મેલો છે આ બધાનું કારણ શું આત્મજ્ઞાન નથી એનું કારણ શું ઇન્દ્રિયો બહિર્મુખ છે એ બલીનો બકરા અમે બન્યા એટલે એનીવે હવે આ વસ્તુની ચર્ચા એવી છે આ પ્રકૃતિ જે છે એ બે પ્રકારની પ્રકૃતિ છે ગીતામાં કહ્યું પ્રકૃતિ મ્યાંતિ ભૂતાની એ સ્વાભાવિક પ્રકૃતિની વાત થાય છે જળનું શીતળપણું સ્વાભાવિક અગ્નિનું ઉષ્ણપણું સ્વાભાવિક સૂર્યનું પ્રકાશવું સ્વાભાવિક એ સ્વભાવ સ્વાભાવિક એટલે આપણે કોઈ સર્જન કરેલું નથી આટલું એને હું સ્વાભાવિક કહું છું બીજું છે કૃત્રિમ પ્રકૃતિ કૃત્રિમ કૃધાતુમાંથી જ બનેલો છે કરાયેલી રચાયેલી જેને આપણે બનાવટી કહીએ છીએ ને કૃત્રિમને બનાવટી કહીએ બનાવટી એટલે જેવું ઈશ્વરે બનાવ્યું એવું ને એવું મેં બનાવ્યું એટલે એક બીજી પ્રકૃતિ એવી છે જે કૃત્રિમ પ્રકૃતિ છે એ પેલી સ્વાભાવિક પ્રકૃતિ કરતા જુદી છે સ્વાભાવિક પ્રકૃતિની અંદર દેશકાળનો ગમે તે ભેદ હોય જે જેનો સ્વભાવ હોય એ બદલાય નહીં આ દેશે સળગાવેલો પ્રગટાવેલો અગ્નિ ઉષ્ણ જ હોય કે અન્ય દેશની અંદર પણ પ્રગટાવો અમેરિકામાં તો એ ઉષ્ણ જ હોય આ કાળે પ્રગટાવો કે ચાર દિવસ પછી પ્રગટાવો અગ્નિ ઉષ્ણ જ રહે માટે એને સ્વાભાવિક પ્રકૃતિ કહે છે હવે આ ઇન્દ્રિયોનું બહિર્ગમન છે ઇન્દ્રિયોનું બહિર્ગમન અર્થાત ઇન્દ્રિયો પ્રત્યેક ઇન્દ્રિયો બાહ્ય જગતની અંદર રહેલા પાંચ વિષયો જે પાંચ પ્રકારના વિષયો એનો સતત સંપર્ક કરે એ બહિર્મુખતા પણ સ્વાભાવિક પ્રકૃતિ છે કારણ કે એમાં દેશકાળનો ભેદ નથી આ દેશમાં પણ એ આ બહારના શબ્દને શ્રવણ કરવા જાય આ દેશમાં પણ ચક્ષુ બહારના વિષય રૂપનું દર્શન કરવા જાય અન્ય દેશમાં જાઓ તો પણ અહીંથી અમેરિકા જાઓ તો અહીંથી બદલાય નહીં અન્ય કાળે અત્યારે એ સ્થિતિ છે આવતીકાલે એ સ્થિતિ છે ભૂતકાળમાં એ હતી અને માટે ઇન્દ્રિયોની બહિર્મુખતા પણ સ્વાભાવિક પ્રકૃતિ છે ફરિયાદનો પ્રશ્ન નથી અને એટલા માટે કોઈ ફરિયાદ આવું કરતું મેં નથી સાંભળ્યું અગ્નિ કેમ ઠંડો નથી એવું ખબર નહીં કોઈ કરતું હોય તો જુદી વાત પણ બાકી આવું કોઈ ફરિયાદ ન કરે ટુ ધ એક્સટેન્ટ કદાચ હિંસા કરી રહેલા પ્રાણીઓ પ્રત્યે પણ
વાઘ કે સિંહ હિંસા કરતા હોય કેમ હિંસા કરે છે એવું કરવા એટલે તમે બચાવવા માટે તમારો પ્રયત્ન કરો એ જુદી વસ્તુ છે. પરંતુ એવી કમ્પ્લેન ના કરે કે આ વાઘ આવો કેમ છે, વાઘ ઘાસ ખાય તો વધારે સારું. આવું જે જેનો સ્વભાવ હોય એના માટે ફરિયાદનો પ્રશ્ન નથી. અમે પણ આ ફરિયાદમાંથી મુક્ત છીએ. ઇન્દ્રિયો બહિર્મુખ છે એ અમે નક્કી કર્યું, સ્વાભાવિક પ્રવૃત્તિ છે, અમે ફરિયાદમાંથી મુક્ત છીએ. પણ કૃત્રિમ પ્રકૃતિ છે, કામ, ક્રોધ, લોભ એ કૃત્રિમ પ્રકૃતિ છે. અને એની અંદર ક્રોધ એટલા માટે આ કાળે ક્રોધ કરો, અન્ય કાળે ના પણ કરો. આ દેશમાં ક્રોધ કરો, અન્ય દેશમાં ન પણ કરો. આ દેશમાં કામ ઉત્પન્ન થાય, અન્ય દેશમાં ન પણ ઉત્પન્ન થાય. બરાબર છે? આ દેશમાં લોભ ઉત્પન્ન થાય, અન્ય દેશમાં ન પણ થાય. આ કાળે લોભ ઉત્પન્ન થાય, અન્ય કાળે લોભ ઉત્પન્ન ન પણ થાય. એ તો હવે જેવી પરિસ્થિતિ આવે એવી, અરે એવી ને એવી પરિસ્થિતિ ફરી આવે તો જરૂરી નથી કે ઉત્પન્ન થાય. બરાબર છે ને? એના કારણે આ પ્રકૃતિમાં પરિવર્તન થઈ શકે છે અને પરિવર્તન કરેલું છે. ગોસ્વામીજી અને બિલ્વ મંગલજી કામી પ્રકૃતિના હતા. બરાબર છે ને? પરિવર્તન થયું. એક દેશમાં એક કાળે હતું, પરિવર્તન થયું. એમની ઇન્દ્રિયો પછી બહિર્મુખ જ રહી, જે તે વિષયોનો સંપર્ક કરતી હતી, પરંતુ એમાંથી એ મુક્ત થયા. વિશ્વામિત્ર પહેલા ક્રોધી, પછી ગઈકાલે જ મેં તમને કહ્યું અત્યંત ક્રોધી, પછી મહાભાગવત થઈ ગયા. આવંતે દ્વિજ, પહેલા લોભી પછી એકદમ ઉદાર બની ગયો. આપણામાં જ જોઈએ છે ને, પહેલા કદાચ સ્વામીજી હવે હું પહેલા જેવો લોભી નથી રહ્યો કહીએ છીએ. આપણે થાય છે, આપણામાં જ બધી વસ્તુ આપણામાં જ. પહેલા જેવો મારામાં ક્રોધ ઉત્પન્ન નથી થતો, પહેલા જેવો મારામાં કામ. આમ તો ગતસી કહે વયે કહ કામ વિકાર આચાર્ય ખુદ કે છે. ચાલો એ વસ્તુમાં પડતો નથી, અર્થાત વય જ્યાં ખૂબ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે કામ વગેરે બહુ રહેતો નથી, એ પ્રશ્ન ડાઉટફુલ છે, પણ છતાં ચાલો માની લઈએ છીએ. અર્થાત પરિવર્તન થાય છે. એક દેશ એક કાળમાં હતું, અન્ય દેશ અન્ય કાળમાં નથી રહેતું, માટે એ સ્વાભાવિક નથી. અને એ જ બતાવે છે કે આ પ્રકૃતિમાં પરિવર્તન લાવી શકાય છે. જે દેશકાળમાં પરિવર્તન પામી શકતી હોય તો જરૂર સંભાવના છે કે આવી પ્રકૃતિમાં પરિવર્તન લાવી શકાય છે. જરૂર નિગ્રહ કેમ કરી શકે, અઘરું જરૂર છે, પરંતુ આ જરૂર એમાં પરિવર્તન લાવી શકાય છે. અને તેથી પરાંજી ખાની વ્યતૃણત કહ્યું હિંસા કરી, એનો અર્થ અહીં એ ગણવાનો કે આ ઇન્દ્રિયોની અંદર રહેલા જે કામ ક્રોધ લોભ વગેરે છે એ શત્રુઓને કારણે હિંસા થાય છે, નહીં કે માત્ર ઇન્દ્રિયોનો જે તે બાહ્ય વિષયોનો સંપર્ક રૂપી બહિર્મુક્તા. તસ્માત પરાં પશ્યતિ ન અંતરાત્મન. સ્વયંભૂએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને હિંસા કરી, એટલે લોકો સમજે ઘણી વાર કે મેં ઇન્દ્રિયો જીતી લીધી, જીતેન્દ્રિય. પરંતુ શ્રુતિ બિચારી ભગવતી શ્રુતિ દયા કરે કે ઇન્દ્રિયોનો વિશ્વાસ ના કરીશ, સાવધાન બનાવે છે. કારણ કે પ્રમાદ થઈ જાય છે એની અંદર. પ્રમાદમ વય મૃત્યુ બ્રવીમી, અહમ બ્રવીમી, અર્થાત આ પ્રમાદ જ મૃત્યુ છે. ઇન્દ્રિય ક્યારે પ્રમાદને કારણે વળી પાછી, અને માટે ઇન્દ્રિયો ધરાવનારની પ્રમાદને કારણે અસલ મૃત્યુ થઈ જાય. જેમ કે આ શું થાય છે, વાસ્તવમાં દંડ જાણે કે ઇન્દ્રિયોને થયો. એવું કહ્યું બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને એની હિંસા કરી, પણ દંડ એકને થાય તો એ પાછો બીજાને દંડ કરે. જેમ કે એક પીધેલો માણસ હોય એને પેલો પોલીસવાળો બે મારે, એ ગુસ્સે ભરાય અને ઘરમાં આવીને પોતાની પત્ની મારે, આવું જોવામાં આવે છે ને, ત્યાં કશું ના કરી શકે. એટલે ઇન્દ્રિયોની હિંસા કરી, ઇન્દ્રિયોએ આ દંડ કોને કર્યો, મને કર્યો. હા, એટલે બ્રહ્માજીએ ઇન્દ્રિયોને દંડ કર્યો, ઇન્દ્રિયોએ મને દંડ કર્યો, એવું કહે છે.
અને માટે ઇન્દ્રિયો માટે લાપરવાહી ન રાખશો, ક્યારેય નહીં. ઇન્દ્રિયો માટે ક્યારેય લાપરવાહી ન રાખવી કે બસ હવે ઇન્દ્રિયો બધી મારી નિયંત્રણમાં છે, એમાંથી આ કામ વગેરેની નિવૃત્તિ થઈ ગઈ છે, એવો ક્યારેય લાપરવાહી ન રાખશો. હવે પાછો પૂર્વ પક્ષ ઊભો થયો, પૂર્વ પક્ષી ઊભો થયો, ઇન્દ્રિયોને વિષયોમાં વિચરણ કરવા દો, એનાથી અમારે શું નુકસાન? તમારે તમારે તમારી હિંસા થઈ ગઈ એવું તમે કેમ કહો છો? તમને મૃત્યુદંડ થયો એવું કેમ કહો છો? આત્મજ્ઞાન નથી એટલે. તો આત્મજ્ઞાન પ્રાપ્તિમાં ઇન્દ્રિયોનો શું ફાવ? જે ચક્ષુષાને પશ્યતી, એ શ્રોત્રેણ શુણોતી, એ મનસાને મનુતે, ઇન્દ્રિયોનો કોઈ ફાળો નથી આત્મજ્ઞાનમાં. શ્રુતિ ખુદ કહે છે આ તો. કારણ કે આત્માની અંદર શબ્દ નથી, માટે શ્રોત્રેન્દ્રિય એનું ગ્રહણ ન કરી શકે. અશબ્દમ અસ્પર્શમ, આત્માની અંદર સ્પર્શ ગુણ નથી, અને માટે ત્વગિન્દ્રિય એને ગ્રહણ ન કરી શકે. અશબ્દમ અસ્પર્શમ અરસમ, એમાં કોઈ રસ નથી કે જેથી આત્માનો તમે સ્વાદ લઈ શકો રસનેન્દ્રિય દ્વારા, અર્થાત રસનેન્દ્રિયનો વિષય ન બની શકે. તો આમે ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોને તમે નિયંત્રણમાં લાવીને તમારા આત્મજ્ઞાન માટે એને શું ફાયદો? એના થકી તો આમે જ્ઞાન નથી થવાનું. માટે ચરણ કરવા દો, છો છો જ્યાં જતી હતા. ચરણ ચરણ એટલા માટે કહું છું, એને ઘોડા કહી દીધા છે આગળ, એટલે ઘોડાઓ ગમે ત્યાં ચરે. ખૂબ મૂક્યા એટલે આમ ચરે ને આમ ચરે, આમ જાય આમ જાય, ઉભો રહે એક ઠેકાણે, એક વિષયમાં ઉભો રહી જાય કોઈક વાર થોડીક વાર, પણ એક વિષયથી તો એ થાય, એને સંતોષ થાય જ નહીં, વધી જ જાય આગળ, ચારે તરફ ચરે. એટલે ચરવા દો, આટલું છે ભાઈ, અમને ચિંતા નથી. ભગવાને કહ્યું ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનઃ અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા. વાયુ ઇવ અંબસી, નામ અંબસી. ઇન્દ્રિય વિચરણ કરી રહી હોય એ જે પ્રબળ હોય એ ઇન્દ્રિય દોડે બહાર, એની પાછળ મન દોડે, અને ઇન્દ્રિય અને મનનો ભેગા થયા બે, એ પેલી બુદ્ધિને કોઈ પણ રીતે મનાવી લે. તું તો આવી, તું તો તેવી, એમ કરતા કરતા હરીશ, મેં કહ્યું ગઈકાલ પરમ દિવસે, હરિશ્ચંદ્ર તું હરિશ્ચંદ્ર જેવી ના થા, આમ ના કર તેમ ના કર, આ દુનિયામાં બધા જુઠ્ઠું બોલે, ફલાણું ઢીકણું, કઈ કઈક રીતે બુદ્ધિનો નિશ્ચય. આ બહુ સુંદર છે, બુદ્ધિનો નિશ્ચય. ડાયાબિટીસ છે એટલે મારે આ વસ્તુ નથી ખાવાની, ડિક્લેર તો અંદર તો કર્યું, બુદ્ધિ નિર્ણય કર્યો, નિશ્ચયાત્મિકા બુદ્ધિ, પણ પાછો બહારે ડિક્લેર કરે, હું હવે પછી એક પણ મીઠાઈને અડીશ નહીં. આખા કુટુંબ જાણે આવો જીતેન્દ્રિયની જેમ એની સામે. અડધો જ કલાકમાં રસોડામાંથી શીરાની સુગંધ આવી. ઇન્દ્રિયો શું બધું ચંચળ થઈ ગયું, ઉભા થઈને ક્યાં સુગંધ આવી ને ભાઈ, અંદર અંદર નવરાવે તો પાછા શીખવામાં આપવા જાય, ઘી થોડું ઓછું નાખ્યું, આમ જો ઇલાયચી નાખ્યું, ફલાણ ચરવા માંડી ઇન્દ્રિય. મન બુદ્ધિનો નિર્ણય બદલાઈ ગયો. એટલે ઇન્દ્રિય અને મન સાથે જેટલું ડાપણ, એ ડાપણે ગયું, એ એમ ત્યાં તકલીફ છે, ડાપણ છે ને ત્યાં. એટલે આત્મજ્ઞાન માટે અમારે ઇન્દ્રિયની જરૂર નથી, મનને પણ અમે ઇન્દ્રિયમાં મૂકી દઈએ છીએ. એકાદશ ઇન્દ્રિયો અમારે મનની પણ જરૂર નથી, યન મનસા ન મનુતે, પરંતુ અમારે બુદ્ધિની તો જરૂર છે. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા, નિરિધ્યાસનની અંદર એ બુદ્ધિનો જ ઉપયોગ, જેમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જે સંશય રહિત બની ગયેલું છે, એ આ પ્રતિબંધ ત્યાં આવીને ઉભો રહે છે. ઇન્દ્રિયની પાછળ, વિષયની પાછળ ઇન્દ્રિય જાય છે, મન જાય છે, અને આ બુદ્ધિમાં બુદ્ધિને પણ ખેંચી રહી છે. એ નિરિધ્યાસન કે આત્માનું ધ્યાન કરવાને બદલે એ ક્યાં જઈ રહી છે? વિષય તરફ. અને માટે જ્ઞાન પ્રાપ્ત અવરોધરૂપ બને છે, અને એ દ્રષ્ટિએ અમે આ કહી રહ્યા છીએ. ના પણ ઉભા રહો, તમે એવી રીતે બહુ ખુશ ના થશો, તમારો વિજય માનીને
ઇન્દ્રિય જે વિષય પાછળ જાય એની પાછળ મન જાય, એની પાછળ બુદ્ધિ જાય, ચાલો વાંધો નહીં, માની લીધું. પણ એનાથી શું? કોઈ એક વિષય પર ઇન્દ્રિય મન ટકે જ ખરી? જ્યાં જાય ત્યાંથી પાછી તો આવે જ છે. કોઈ વિષયનો સતત સંપર્ક કરી રાખે ખરી? ક્યારેય ના કરે, છૂટવાની જ આશા હોય. કોઈ પણ ઇન્દ્રિયનો વિષય સાથેનો સંપર્ક સતત ટકે જ નહીં. વિષય એ ઇન્દ્રિય પાછી વળી જાય મન સહિત અને બુદ્ધિ સહિત, તો ભાઈ પાછા લાવવાની અને અંતર્મુખ બનાવવાની જરૂર શું? આપોઆપ પાછી આવવાની જ છે. સમજાય છે ને હું આ બધું શું કહી રહ્યો છું તમને? લોકોને ના સમજાય તો ખાલી એક આંગળી ઊંચી કરજો એટલે હું સમજી જઈશ, બોલશો નહીં. આ શેનો ભાગ છે કહું તમને? આ જે મનન છે ને એનો ભાગ છે આ મનન. હા, બુદ્ધિને મેં કહ્યું ને દોરો જાડો હોય એને થોડો પાતળો કરવાનો કે જેથી સોયમાં પરોવાય, સૂક્ષ્મ બનાવવું પડે. એટલે એ દ્રષ્ટિએ જ્યાં જશે ત્યાં રસનેન્દ્રિય ખાયા કરશે, શ્રોતેન્દ્રિય સાંભળ્યા કરશે, ઉભઈ જાય છે. ઇન્દ્રિય વિષયથી ઉભઈ જ જાય છે, આપોઆપ પાછી આવી જાય છે, આપોઆપ આવી જાય છે. એની સાથે પેલું મન ને બુદ્ધિ ભલે ગયા એ પાછા આવવાના જ છે, ચિંતા ના કરશો. એટલે એક મહાત્મા હંમેશા પ્રવચનમાં કે મન જાય તો જવા દો, પોતાની જાતે થાકીને પાછું આવશે, મનનો નિરોધ ન કરશો આડેપાટે. એનીવે, એટલે અનાદિકાળ અમારો પ્રશ્ન એટલો છે. આ તમે અમને આ કહ્યું બરાબર, અમારો તમને પ્રશ્ન એટલો છે, અનાદિકાળથી મન આ રીતે વિષયોમાં ભટકી રહ્યું છે. એ ભટક્યા ભટક્યા પછી પણ હજુ સુધી થાક્યું નથી. હા, માટે જતું હોય તો જવા દો, ભટકવા દો, થાકીને પાછું આવશે. એ ક્યારેય થાકતું છે જ નહીં. બસ, એટલે હવે મૂળ મુદ્દો, ગંભીર મુદ્દો, અસલ વાત એ છે કે વિષયોમાં જાય ત્યારે એ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ કોરે કોરા પાછા આવતા નથી. જો એ કોરે કોરા પાછા આવે તો અમને કોઈ ચિંતા નથી. કોરે કોરા એટલે શું? એ વિષયોના રંગથી રંજિત થઈને પાછા આવે છે. વિષયોના રંગથી રંજિત થઈને સ્વયંભૂએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી અને બહિર્મુખ બનાવી અને ઇન્દ્રિયોની અંદર ગુંદર રહેલો છે. કોઈ ગુંદર જેની અંદર પેલો વિષય જે છે એ ચીપકી જાય છે. કેટલા ગુંદર છે? બે પ્રકારના ગુંદર છે, તમે જાણી ગયા ને? કયો ગુંદર? કયો ગુંદર? બે ગુંદર, બંને ગુંદરનું મિશ્રણ પ્રત્યેક ઇન્દ્રિયની અંદર છે. હે, રાગ અને દ્વેષ. હા, એ રાગ દ્વેષ રૂપી ગુંદરને કારણે એ ગુંદર સહિત ઇન્દ્રિય જ્યારે જાય ત્યારે એ વિષયને ચીપકી જાય. અને એક છાપ જ્યાં ચીપકે ને એની છાપ લઈને પછી પાછું આવે, વિષય ના આવે. સ્વામીજી, હું તો ગળાને જોતો હતો, તો ગળો ક્યાં અંદર આવ્યો? ગળાની છાપ અંદર આવી ગઈ ને. અને રાગ દ્વેષ સહિતની સારું છે, બહુ સારું છે વગેરે, ખરાબ છે વગેરે. એટલે આ રીતે આ ગુંદરને એટલે રંજિત થઈને આવે છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષૌ વ્યવસ્થિતો. ભગવાને કહ્યું ઇન્દ્રિયની અંદર, પ્રત્યેક ઇન્દ્રિયની અંદર ઇન્દ્રિયસ્ય અર્થે એના વિષય માટે રાગ અને દ્વેષ રૂપી ગુંદર વ્યવસ્થિતૌ રહેલા છે. અને જેને વાસના કહેવામાં આવે છે એને વાસના કહેવામાં આવે છે. સૂક્ષ્મ આકાર ઉત્પન્ન થયો મનની અંદર, છાપ પડી. જેમ કે પેલી કેમેરામાં હોય ને, કેમેરામાં પેલી રીલ ચાલતી હોય તે વ્યક્તિની છાપ પડી ગઈ નેગેટિવની અંદર, બસ આટલું. એ વાસના, અને એ વાસનાઓ સહિત ઇન્દ્રિયો પાછી ફરે છે. જ્યારે વિષયનો ઉપભોગ કરે ત્યાં જ રાગ દ્વેષ ગુંદરની અંદર એ ચીપકી જાય, ત્યાં ને ત્યાં જ વાસના ઉત્પન્ન થાય. આ વસ્તુ સારી છે, આ વસ્તુ ઠીક નથી.
પછી પાછી આવે વિષયના ઉપભોગમાંથી. યથા ચંપક પુષ્પેભ્ય વસ્ત્રાણી આદાય વાસના વિષયભ્ય તથા આદાય ખાની સંયાંતિ વાસના. ચંપક પુષ્પેભ્ય એટલે આ બધું ચંપક ચંપો વગેરે પુષ્પ એને ચાલવાની ચર્ચા એટલે કહેવાના આશય છે. ખાણી આ ઇન્દ્રિયો જે છે પોતપોતાના વિષયોની વાસનાઓને લઈને આવે છે અને એ વાસનાઓથી વાસિત પછી ઇન્દ્રિય મન રહે છે અંદર અને પછી વિષય વાસનાઓને કારણે જ્યારે જ્યારે મન જાગે એ સ્વપ્નમાં જાગે કે જાગ્રત અવસ્થામાં જાગે મતલબ ત્યારે ત્યારે એ વાસનાને અનુરૂપ ચિંતન, વાસનાને અનુરૂપ કથન, વાસનાને અનુરૂપ પ્રબોધન, વાસનાના અનુરૂપ સાધનનું અનુષ્ઠાન, એ વાસનાને પ્રાપ્તિ માટેની પરાયણતા, વાસનાનો અભ્યાસ, વાસના જીવન, તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ છે. એક પરત્વ થઈ ગયા હવે તો વિષય પરાયણતા થઈ ગઈ. આમાં હવે તમે મને કહો ક્યાં બ્રહ્માભ્યાસ રહ્યો? બ્રહ્મનું ચિંતન, બ્રહ્મનું કથન, બ્રહ્મનું અન્યોન્ય પ્રબોધન, બ્રહ્મની પરાયણતા કશું ના રહ્યું. કારણ કે પેલી વાસનાઓ માંથી જ ઉત્પત્તિ થઈ. જાગ્રત કાળની અંદર વાસના અનુરૂપ વિષયો, એના માટે પછી એનું કથન, એની પ્રબોધ વગેરે, સ્વપ્નની અંદર એ પ્રમાણે. એટલે બાહ્ય પ્રત્યક્ષ રૂપમાં કે માનસ પ્રત્યક્ષના રૂપમાં વિષયોનું દર્શન કરતો થઈ જાય. અંદર વિષયો સ્વપ્નની અંદર, એટલા માટે બધાના સ્વપ્નો બહુ વિલક્ષણ હોય છે. બધાના સ્વપ્નો પોતપોતાની વાસનાનો અનુરૂપ હોય છે, બહુ વિલક્ષણ. ઘણા ભક્તો હોય છે બિચારા, એમના મનમાં એ જ વાસના ઉત્પન્ન થઈ, ભગવાનની છબી વગર તો એ જુએ. ઘણાને કંઈ ભેળપુરી ન હોય તો કે ભેળપુરી જે હોય તે. એટલે એ રીતે ઇન્દ્રિયોનું હનન અમે કહીએ છીએ વ્યતૃણત. અને પરિણામ શું આવ્યું? તસ્માત પરાંગ પશ્યતિ. પરાંગ પશ્યતિ માત્ર વિષય દર્શન જ કરનારો બની ગયો, વિષય પરાયણ બની ગયો, વિષય પ્રત્યેની જ પ્રવૃત્તિ થઈ ગઈ. ન અંતરાત્મન, હવે વિષય રહ્યો નહીં, એના માટે એની વાસનાઓ જ બધી આ છે. એટલે શ્રુતિ માતાને અફસોસ થઈ રહ્યો છે કે આ બાળક બુદ્ધિના મનુષ્યને શું ખબર શું થઈ રહ્યું છે. આ સ્વયંભૂકૃત હિંસા છે, આ તો કે અનુગ્રહ છે એ એને ખબર નથી. ઘણા બધા લોકો માટે તો આ વિશ આ પ્રકારનું બહિર્મુખ જીવન, રાગદ્વેષને અનુરૂપ જીવન જીવવું એ જ શ્રેષ્ઠ જીવન છે. એનીવે, એટલે શ્રુતિ સર્વજ્ઞ રૂપિણી છે અને એ પ્રત્યક્ષ જોઈને જોઈ રહી છે અને કહી રહી છે કે ભાઈ આ હિંસા થઈ રહી છે. એટલે કારણ કે શ્રુતિનો આદેશ કંઈક બીજો છે ને. શ્રુતિનો આદેશ શું છે? આત્મા વા અરે દ્રષ્ટવ્ય, ન તો વિષય દ્રષ્ટવ્ય. એટલે શ્રુતિનો આદેશ એ નથી કે તમે વિષયોનું દર્શન કરો, વિષયોનો ઉપભોગ કરો. શ્રુતિનો આદેશ છે આત્માનું દર્શન કરવાનો. એ આત્મદર્શન અવરુદ્ધ થઈ જાય છે આ વાસનાઓને કારણે, વિષય વાસનાઓને કારણે. એ દ્રષ્ટિએ અમે કહી રહ્યા છીએ કે આ વિષયોની બહિર્મુખતા ખોટી છે. અને આ પરમાત્માનો રંગ કેવો છે? વિષયનો રંગ કેવો છે? તમે કહો છો એ રંગથી રંજિત થઈ ગઈ. વિષયનો રંગ છે લાલ, સફેદ ને કાળો. ખરેખર રંગ ના માનશો. લાલ એટલે રજોગુણ, સફેદ એટલે સત્વગુણ, આ કાળો એટલે તમોગુણ. એટલે આ ગુણોમાંથી કોઈક એમાંથી જન્મેલી આવી વાસનાઓ. ત્રિગુણ્ય વિષય વેદાહ નિસ્ત્રિગુણ્ય, ત્રિગુણ્ય વિષય વેદાહ. આ સમગ્ર જગતના બધા વિષયો ત્રિગુણાત્મક છે. એટલે તારી વાસના પણ એ તે જે તે ગુણને અનુરૂપ જ હશે, જે તે રંગની જ હશે. તો પરમાત્માનો રંગ કેવો છે? એક જ રંગ છે ભાઈ એનો, તો પ્રેમ રંગ છે. બસ જ્ઞાન ઉત્પન્ન થાય ને એટલે આખા વ્યક્તિત્વની અંદર વાસનાઓમાં એક રંગ લાગવા માંડે, પ્રેમ રંગ લાગવા માંડે ભાઈ. અને પરમાત્માનો જે રંગ છે એ પછી જાય નહીં ક્યારે. જો લાગે તો, હ લાગે તો જાય નહીં, એનું સ્વરૂપ ના બદલાય. એકવાર એ રંગ ચડી ગયો પછી પછી બીજો રંગ ના ચડે, પછી વિષયોનો રંગ ના ચડે એમ કહે છે.
એટલે બ્રહ્મને મનમાં બેસાડવું, આત્માનું ચિંતન વગેરે કરવું એ પુરુષાર્થ સાધ્ય છે. એ માટે શ્રુતિ અહીંયા કહી રહી છે વિષયોનું બેસવું સ્વતઃ સિદ્ધ છે, કારણ કે સ્વયંભૂ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, અંતર્મુખ નહીં. હવે તમને હું અંતર્મુખતા અને બહિર્મુખતા વિશે ચાર્ટ આપી દઉં. ચાર્ટ એટલે તમારે નોટ કરવો હોય તો કરજો. શું ભેદ છે બેની વચ્ચે, અને એટલા માટે અંતર્મુખતા જરૂરી છે, આપણે છેલ્લે સિદ્ધ કરીશું. ઇન્દ્રિયોનો વિષય પ્રત્યેનો જે પ્રવાહ છે એ બ્રહ્માજી દ્વારા નિર્મિત છે, બરાબર છે. આત્મા પ્રત્યેનો જે પ્રવાહ છે, પ્રત્યે આત્મા પ્રત્યેનો પ્રવાહ છે, એ શ્રુતિ અને અધ્યાત્મ ઉપદેશથી સિદ્ધ છે. કેવી રીતે કહો છો? આત્માવારે દ્રષ્ટવ્ય તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ, એ બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. એટલે એવું જયારે શ્રુતિના વાક્યથી ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે આત્મા તરફ પ્રવૃત્તિ શરૂ થાય. વિષય ઇષ્ટ અનિષ્ટ હોય છતાંય વિષયો તરફ પ્રવૃત્તિ સ્વાભાવિક જ હોય છે. આ એક વિષય તરફની, બીજું વિષયો તરફ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ શીઘ્ર હોય છે. શીઘ્ર જાણે કાળથી, કાળની કોઈ અપેક્ષા જ નથી, પરંતુ પ્રત્યેક આત્મા તરફની પ્રવૃત્તિ છે એ કાળની અપેક્ષાએ. કેમ કાળની અપેક્ષાએ? સ્વામીજી હજુ અમારું તો મને એવું અંતર્મુખ બન્યું જ નથી કહીએ ને આપણે, હા, એટલે હજુ એવો કાળ આવ્યો નથી. કદાચ બે દિવસ, ચાર દિવસ, બે વર્ષ, ચાર વર્ષ, બે જન્મ, ચાર જન્મ, ગમે તે હોય, કાળની અપેક્ષા છે. પ્રત્યેક આત્મા તરફના ગમનમાં, પ્રવૃત્તિમાં કાળની અપેક્ષા છે. ઇન્દ્રિયો તરફની પ્રવૃત્તિમાં કાળની કોઈ અપેક્ષા નથી. શીઘ્ર આમ જોયા નથી ખમણને, સ્વામીજીના મોંમાં પાણી આવ્યું નથી, કાળની અપેક્ષા જ નહીં. બી આ બે થયા. ત્રીજું, વિષયો તરફ વળવા માટે કોઈ સાધનાની જરૂર નથી. આત્મા તરફ વળવા માટે અનેક સાધનો, બાપરે, ભક્તિ ને કર્મયોગ ને શું શું, ભગવાન બિચારા થાકી ગયા. કેટલી વાત, આહારથી માંડીને બધું, આહાર શુદ્ધિથી માંડીને કેટલું સાત્વિક આહાર લો નામ, એને કારણે મન સાત્વિક બને ના, કેટલું પૂજા જપ બધા સાધનો એક વસ્તુ માટે આત્મા તરફ જવા માંડ. ચોથું, વિષયાભિમુખ પ્રવૃત્તિ જે છે એ ક્ષયિષ્ણુ છે, ક્ષય થવાનો. આત્માભિમુખ પ્રવૃત્તિ છે એ વર્ધિષ્ણુ છે, વધે. બહુ સુંદર એક જણે કહ્યું, આરંભ ગુરુવી ક્ષયણી ક્રમેણ લઘવી પુરા વૃદ્ધિ મતી ચ પશ્ચાત દિનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયા એવ મૈત્રી વિષયાત્મનો સ્યાત. સવારે સૂર્ય ઉગે એ ત્યારે આપણી છાયા લાંબી પડે, પછી આ મધ્યાહ્નમાં આવે તો લઘવી, લઘુ થઈ જાય. અને એક કહેવાનો આશય છે કે આ આ વિષયો તરફની જે પ્રવૃત્તિ છે એ એની અંદર એક છેવટે એનો ક્ષય થવાનો છે. દાખલા તરીકે પહેલાં છે ને એ બિલકુલ ન હોય, ધીરે ધીરે વધવા માંડે. એટલે જેમ યંગ થાય એમ વિષયો પ્રત્યેનું આકર્ષણ તીવ્ર બનતું જાય, પછી ધીરે 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 ક્ષય, બરાબર ને, છેલ્લે ક્ષય થઈ જાય. એટલે ક્ષયિષ્ણુ છે. અને આત્માભિમુખી પ્રવૃત્તિ છે શરૂમાં લઘવી, ધીરે 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 વધે. એકનો ક્ષય થાય, બીજા બીજી પ્રવૃત્તિનો વધારો જ થતો જાય, વધારો જ થતો જાય. વિષય સ્નેહ ઘટતો જાય, વયસી ગતે કામ વિકાર. આત્મા તરફનો સ્નેહ જો શરૂ થયો એકવાર તો પ્રતિક્ષણ વધતો જ જાય, વધતો જ જાય, એમાં પછી ક્યારેય ક્ષય ન થાય. અર્થાત એક અંતમાં વિનાશી છે, બીજો અંતમાં પૂર્ણ બની જાય. પાંચમું, વિષયાભિમુખ હોય તો અનાત્માની અંદર કે અંતમાં ચાલે મોહ જ ઉત્પન્ન થશે અને છેવટે અંધકારમાં પડશે, સંસારમાં પડશે. આત્માભિમુખ થઈએ તો છેવટે પ્રકાશ પ્રાપ્ત થશે, છિદ્યંતે સર્વ સંશયાઃ, સંશયની નિવૃત્તિ થઈ જાય. વિષયનું અનુસરણ કરો તો અશાંતિ હૃદયમાં હંમેશ માટે ગેરંટી, ગેરંટી આપવામાં આવે છે વિષયના અનુસરણની અંદર ગેરંટી. ક્યાં કહ્યું? સ્થિતપ્રજ્ઞ વિવાહમાં ભગવાન કહી દીધું.
નચા ભાવત શાંતિ, જેની અંદર આ રાગ દ્વેષ વગેરેનો અભાવ થયો નથી એને તો શાંતિ ક્યાં છે? અશાંતસ્ય કુતઃ સુખમ. આ માણસને બિચારો વિષય તરફ દોડી રહ્યો છે સુખ અને શાંતિ માટે, ભગવાન કહે છે એને શાંતિ ને સુખ ક્યાં છે મારે જાણવું છે. એટલે વિષય અનુસરણ હશે તો અશાંતિ હૃદયમાં રહેશે, અને આત્મા વિયોગ હશે તો શાંતિ વૃદ્ધનો વૃદ્ધિ થશે. તમને કહું, વેદાંત શ્રવણથી આત્મા શાંત સ્વરૂપ છે એ શાંતિનો તો ક્યારે ભંગ ન થાય. ચાલો એ તો હમણાં બાજુએ રહેવા દઈ, પરંતુ જેમ શ્રવણ કરો ને સ્પષ્ટ થાઓ એમ તમારા હૃદયની અંદર શાંતિ જ વ્યાપતી જાય. જો ખરેખર શ્રવણ સ્પષ્ટ થયું હોય તો, હજુ અશાંતિ હોય તો માનું કહ્યું પેલા બેઠેલા છે બધા, હા હજુ વિષય પ્રત્યેનું આકર્ષણ વગેરે કારણે શાંતિ સ્થપાતી જાય તો માનો કે આ તરફ પ્રવૃત્તિ થઈ ગઈ છે. અશાંતિ હોય તો માનો કે વિષય અભિમુખ પ્રવૃત્તિ છે, શાંતિ હોય તો માનો કે આત્મા અભિમુખ પ્રવૃત્તિ છે. છઠ્ઠું, આ સાતમું, વિષય પરતા છે એમાં અંતિમ પગથિયું દુઃખ સાગરમાં પતન છે, અને પ્રત્યેક આત્મા તરફ જશો તો છેવટે પરમાનંદની પ્રાપ્તિ કરશો. આ બધી વસ્તુ જાણો છો, પરંતુ એક તમને કે અત્યારે ચાર્ટના રૂપમાં આપી દઉં છું કે આવો ભેદ છે. તમે એના આધારે તમે જ નક્કી કરશો કે ભાઈ ઇન્દ્રિયોમાંની બહિર્મુખતા, ઇન્દ્રિયોની બહિર્મુખતા ઘટાડવી જોઈએ, બસ મારે કહેવાની પછી જરૂર રહેશે નહીં. ચાલો વિષય પ્રવણતા. જો વિષય, આ બહુ મહત્વની વસ્તુ છે, વિષય તરફનો, વિષય તરફ વિષયની આકાશથી આસક્તિ છે ને એ અનાદિ છે, અનાદિ છે, સ્વાભાવિક, પણ શાંત છે. ક્યારે? શ્રવણ કાળે. આ જ્ઞાન પ્રાપ્ત થતું જાય તો એનો અંત આવી જાય. અને આત્મા પ્રત્યેની જે આસક્તિ છે એ હજુ શરૂ થઈ નથી. સ્વામીજી શું કરીએ, ક્યારેક એનો આદિ થશે, સાદી આદિ, એનો અંત આવશે? ક્યારેય નહીં આવે, અનંત છે, પતી ગયો. છેવટે આત્મા હું છું, પરમ બ્રહ્મ હું છું, પરમાત્મા હું છું, એમાં જ જઈને પરિણમવાની છે, એનો અંત નહીં આવે. આમ વિષયની આસક્તિ અનાદિ અને શાંત, આત્મા પ્રત્યેની આસક્તિ આદિવાળી, છેવટે અનંત. વિષય અભિમુખ વ્યક્તિ છેવટે શૂન્ય બની જશે. સ્વામીજી મારા હંમેશા કે આ બહિર્મુખ વ્યક્તિ જીવનમાં આ બધા વિષયો છે દે લીડ ધેમ નોવેર, એટલા માટે જીવનના અંતે બધાને રહે છે કે આપણે શું પ્રાપ્ત કર્યું. સરવાળો બાદ આખી કરે, જીવનમાં વચ્ચે વચ્ચે હિસાબ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, છેલ્લે હિસાબ કરે ત્યારે એને ખબર પડે કે કશું મળ્યું નહીં, દેખાય છે બધું બહુ. હમણાં કહેવાનું છું, બૃદારણની અંદર બહુ સુંદર આ વસ્તુ યાજ્ઞવલ્કે મૈત્રીને કહ્યું, આમ વસ્તુઓ બહુ છે, હૃદયમાં શૂન્યતા જ છે. વિષય અભિમુખ વ્યક્તિ છેવટે શૂન્ય જ બનવાની, આત્મા અભિમુખ વ્યક્તિ છેવટે પૂર્ણ બનવાની, પૂર્ણતા પ્રાપ્ત કરશે. માટે શ્રુતિ તમને ચેતવી રહી છે કે ઇન્દ્રિયો જે સ્વતઃ બાહ્ય વૃત્તિ ધરાવનારી છે એ તમને છેવટે અંતરાત્માના દર્શન નહીં કરવા દે. આમાં જે જે ફાયદા જણાયા એ બધાથી તમને વંચિત રાખશે. એ વિષય પ્રવણતાને કારણે એ ઇન્દ્રિયો તમને અંતરાત્મન ન પશ્યતી, અંતરાત્માના દર્શન કરવા દેતી નથી. હવે જુઓ, કશ્ચિત ધીરઃ, ભગવાને કહ્યું પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરિષ્યતિ. જો એ પ્રકૃતિ સ્વાભાવિક જ હોત તો આ શાસ્ત્ર ને વાક્ય બધું બંધ કરી દેવું જોઈએ, કારણ કે એનો નિગ્રહ કરી શકવાના નથી. જે એનો સ્વભાવનું પરિવર્તન ક્યારે કરી શકવાના ન હોય તો શાસ્ત્રનો ઉપદેશ નકામો થઈ ગયો, અપાવો જ ના જોઈએ. શાસ્ત્ર શું કામ કરે? અંતર્મુખ બનાવે, અર્થાત કે વિષયો બહિર્મુખ છે એના સ્વભાવમાં પરિવર્તન લાવે. પણ જો એ ખરેખર સ્વાભાવિક, સ્વાભાવિક જ પ્રકૃતિ હોત તો પરિવર્તન ન થઈ શકે, જેવી રીતે જળને ઉષ્ણ તમે ક્યારેય ન બનાવી શકો. પરંતુ મેં તમને કહ્યું કે એક આ સ્વાભાવિક પ્રકૃતિ અને એક કૃત્રિમ પ્રકૃતિ, આ કૃત્રિમ પ્રકૃતિને બદલી શકાય છે. એટલે હદ સુધી કે તમે લોકો આ નેપાળ ને ઓરિસ્સા ને બધા જે છે, પણ પછી આ દક્ષિણમાં આ બધા લોકો ભાત ખાય,
બહુ માત્ર. મારો એક મિત્ર દક્ષિણ ચેન્નાઈમાં, એ ભણ્યો ચેન્નાઈમાં એટલે લગભગ 25 વર્ષ, ને ત્યાર પછી બીજા 2-3 વર્ષ, એમ કે 28-27 વર્ષનો થયો, ત્યાં સુધી ચેન્નાઈ ભાત જ ખાય, દક્ષિણ નો તમિલિયન. અહીં આવ્યા, અહીં એક મોટી એમાં નોકરી મળી. ધીરે 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 પરિવર્તન એવું આવ્યું કે સવારે સવાર બપોર સવારે સાંજે બંને રોટલી, અને સવારે રોટલી દાબા શાક, સાંજે ભાખરી શાક બનતા થઈ ગયા. અને એમના છોકરાઓ તો ભાતને અડતા જ નથી. આ કઈ પ્રકૃતિ કહેવાય તમે મને કહો? હા, કૃત્રિમ પ્રકૃતિ. ના ના સ્વામીજી, તો ભાત જ ખાય ને એની પ્રકૃતિ છે. એટલે પણ ના, આ પ્રકૃતિમાં બદલાવ આવી શકે છે. એટલે ઇન્દ્રિયોની પ્રકૃતિ ભલે તમે કહો એવી બહિર્મુખ હોય, પરંતુ આ કૃત્રિમ પ્રકૃતિમાં પરિવર્તન થઈ શકે. તો પછી લા, અમારે પરિવર્તન કરવું છે, તૈયાર છો? હા. શેની જરૂર છે એના માટે? ધૈર્યની આવશ્યકતા છે. કશ્ચિત ધીરહ, ધૈર્યની આવશ્યકતા છે. આ કશ્ચિત ધીરહ પ્રત્યગાત્માનમ ઐક્ષત આવૃત્ત ચક્ષુ, આવૃત્ત ચક્ષુ બન્યો. હા, ધૈર્યની આવશ્યકતા છે. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ. એટલે સહસ્ર મનુષ્યમાં એકાદ આવી સિદ્ધિ માટે, અંતર્મુખ બનાવવા માટે પ્રયત્ન કરે, અને એવા યત્ન કરનારામાં એકાદ છેવટે પરમાત્માને પ્રાપ્ત કરે, આવું કે છે. એટલે કશ્ચિત વાપર્યું, કશ્ચિત દ્વારા અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. કઠોપનિષદ અને ભગવદ્ ગીતામાં ઘણું બધું સામ્ય છે. અહીંયા જે કશ્ચિત કહ્યું એને ભગવાને ત્યાં મનુષ્યાણામ સહસ્રેશુ કહ્યું. હા, કશ્ચિત એટલે કોઈક, ત્યાં કહ્યું મનુષ્યમાં એકાદ, એટલે સરખું જ છે. ચાલો હવે ધીરહ શબ્દનો અર્થ. પહેલી ધીરહની ઉત્પત્તિ છે ધીયમ ઈ રહતિ પ્રેરયતિ ઇતિ ધીરહ. જે બુદ્ધિને પ્રેરિત કરે એ ધીર છે. કેવી રીતે પ્રેરિત કરે, કેવી પ્રેરણા આપે? ત્રણ. એક તો સ્વપ્રયત્નથી, પોતાના પ્રયત્નથી. બીજું ઈશ્વરની પ્રેરણા. અને ત્રીજું મંત્રની સહાયતાથી પોતાની બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરે. સર્વપ્રથમ શું? સ્વપ્રયત્ન, પોતાનો પ્રયત્ન જોઈએ. એટલે બુદ્ધિને વારંવાર સન્માર્ગ તરફ લઈ જાય, વારંવાર ઈશ્વર તરફ લગાવે, આત્મા તરફ લગાવે. આ સ્વપ્રયત્ન. પણ ખાલી સ્વપ્રયત્ન કામ ન લાગે, એટલે એના માટે ઈશ્વર કૃપા પણ જોઈએ, ઈશ્વર કૃપા જોઈએ. અને ઈશ્વર કૃપા હોય તો છેવટે બુદ્ધિ પ્રેરિત થાય, અને એની અંદર સહાય થાય મંત્ર સહાય. શ્રેષ્ઠ મંત્ર બુદ્ધિને પ્રેરિત કરાવે તમે બધા જાણો જ છો, ગાયત્રી. ધિયો ન પ્રચોદયા, ધિયહ નહ અસ્માકમ ધિયહ પ્રચોદયાત. અમારી બુદ્ધિને હે સવિતા, હે સ્વયં પ્રકાશ પરમાત્મા, તમે અમારી બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરિત કરો. શ્રેષ્ઠ મંત્ર જેની સહાય પ્રાપ્ત થાય ધીર બનવામાં એ છે ગાયત્રી મંત્ર. એ ન હોય તો અન્ય આપણા ઈષ્ટ દેવતાનો મંત્ર. એટલે આ રીતે સ્વપ્રયત્નથી ઈશ્વર કૃપા અને વેદમાતા, મંત્ર એટલે વેદમાતા, વેદમાંથી મંત્રો, એની કૃપાથી એમની આપણી બુદ્ધિને યોગ્ય દિશામાં પ્રેરિત થાય અને વ્યક્તિ શું બને? ધીર બને. આ ધીર શબ્દનો એક અર્થ થયો. બીજો, ધીયમ રાતિ ઇતિ ધીર. આ સામાન્ય રીતે આપણા આચાર્યો કહેતા હોય છે, ધીયમ રાતિ દદાતિ. જે બુદ્ધિને કંઈક પ્રદાન કર્યા કરે, વિવેક જ્ઞાન પ્રદાન કરે શ્રવણ વગેરે દ્વારા. કારણ કે બુદ્ધિ સારથી, બુદ્ધિમ તો સારથી વૃદ્ધિ, એ સારથી બુદ્ધિને સારથી બનાવે ખરો, પણ એના બે દીકરા હતા ને. હા, પેલા મોટો જે દુષ્ટ હતો એ ડરના કારણે વારંવાર એના તરફ જ પેલી માતા એનો પક્ષપાત લેતી થઈ ગયેલી, અવિવેકનો. વિવેક બિચારો નાનો, હજુ તો જન્મે નથી, હજુ તો ગર્ભમાં છે, એટલે એનું કંઈ ગણકારે નહીં. આ દુષ્ટ મોટો જે હતો એનો ભય લાગતો માતાને, એટલે અવિવેકનો પક્ષ. એ વખતે વિવેક પ્રદાન કરવો પડે માતાને, બરાબર ને? એટલે ધીયમ રાતિ અર્થાત જે બુદ્ધિને વિવેક જ્ઞાન પ્રદાન કરે શ્રવણ વગેરે દ્વારા, એ પુરુષ પણ શું કહેવાય? ધીર કહેવાય. અને બાકી તો ધૈર્યના અર્થ બધા જાણો જ છો, જે એમાં સાહસ છે, નિર્ભયતા છે. અધ્યાત્મ માર્ગમાં શરૂ કર્યા પછી, ક્ષુરધારા જેવા માર્ગમાં શરૂ કર્યા પછી પણ એ ડરતો નથી, કંપિત થતો નથી, એ વ્યક્તિ કોણ કહેવાય? ધૈર્ય ધરાવનારો ધીર કહેવાય.
એટલે આ માર્ગમાં ઘણા વિઘ્નો આવે છે, એ કહેવાનો આશય છે. ઘણા કાંટા આવે, આ બધું આવે, લોહી લુહાણ થઈ જવાય, પડી જવાય, ઉખડી જવાય, ત્યારે એ ધૈર્ય રાખે, એ દિશામાં વધવાની હંમેશા સંકલ્પ રાખે. આ રીતે આ કશ્ચિત ધીરહના અર્થ થયા. હવે જુઓ, હવે જે બાકીનો મંત્ર છે ને, એની અંદર સોપાન રહેલું છે, પગથિયા છે. તમે જુઓ, એમાં લખ્યું છે કશ્ચિત ધીરહ પ્રત્યગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. અને પગથિયા પ્રમાણે ગોઠવવા માટે હું આ પ્રમાણે કહું છું. પહેલું પગથિયું કશ્ચિત ધીરહ, જે આપણે જોયું. પછીનું પગથિયું છે અમૃતત્વમ ઈચ્છન, બદલી નાખવાનું. એના પછીનું પગથિયું છે આવૃત્ત ચક્ષુ. અને ચોથું પગથિયું છે પ્રત્યગાત્માનમ ઐક્ષત. આ ચાર તબક્કા છે. આ ચાર તબક્કાઓમાં આપણે જોવું પડશે. કશ્ચિત ધીરહ તો જોઈ લીધું, હવે છે અમૃતત્વમ ઈચ્છન, એના પછીની સીડી. ભાઈ મોક્ષની ઈચ્છા, અમૃતત્વ એટલે મોક્ષ, ઈચ્છન એટલે એની ઈચ્છા રાખનારો. મોક્ષની ઈચ્છા તો બધાને છે, મને શાંતિ મળે, મારા સંસારની જાળમાંથી હું છૂટું, બધાને એવી ઈચ્છા નથી. તે ઈચ્છા એમાં સોપાન કેવી રીતે લાયા તમે અહીંયા? આ તો બધાને, જે આ શાસ્ત્રનું શ્રવણ નથી કરતો, જે ધીર નથી, એને આ જ ઈચ્છા છે, શાંતિ મળે, જાળમાંથી છૂટું. કોને એવી ઈચ્છા નથી? બધાને છે. તો અહીંયા આવું આ અમૃતત્વમ ઈચ્છા ને એવું તમે શા માટે કહો છો? મોક્ષ એટલે શાંતિ, શાંતિની ઈચ્છા તે તો બધાને છે. હું ધીર નથી, લો તો મને તો છે. તો તમે આ બીજા બીજું પગથિયું કેમ મૂકી દીધું એનું? સમજાય છે શું કહું છું? બરાબર છે ને? થોડોક સમય છે, ચિંતા ના કરશો. ત્યાં સુધી જગા એટલું જાગી લો. એટલે આ બહુ જાણવું જરૂરી છે. આ સાધકો માટે જ કહી રહ્યો છું, આ વસ્તુ અહીંયા જ લાગુ પડે છે. આજે હું કહી રહ્યો છું, બાહ્ય જગતની વાત નથી. આ જંજાળમાંથી છૂટવું છે, મોક્ષ જોઈએ છે, એ ઘણી વાર માત્ર શબ્દોની રમત જ છે. લોકોને તો જનરલી જે કારણોથી અશાંતિ ઉત્પન્ન થાય એ કારણોથી છૂટવું છે. સાસુથી છૂટવું છે, વહુથી છૂટવું છે, બધાથી છૂટવું છે. લોક એટલે મોક્ષ ખરેખર શું છે કઈ ખબર જ નથી. મોક્ષ શું છે નથી ખબર. આની જંજાળમાંથી છૂટવું, ઘરની જંજાળમાંથી છૂટવું, આ મોક્ષ નથી. બાય ધ વે મોક્ષ શું છે ને, એ તો મૈત્રી જ કહે છે. મૈત્રી અમૃતત્વની શું વ્યાખ્યા છે એ યાજ્ઞવલ્કને સ્પષ્ટ કરી આપ્યું, અથવા તો યાજ્ઞવલ્કે મૈત્રીને સ્પષ્ટ કરી આપ્યું. ઉદ્યત વાસ્યન વા અરેહમસ્માત સ્થાનાદસ્મી હંત તે અન્ય કાત્યાયન્ય અંતમ કરવાણી. બૃહદારણ્યકમાં કહ્યું, યાજ્ઞવલ્કે પોતાની પત્ની મૈત્રીને કહે છે હું હવે સંન્યાસ લેવાનો છું, ઘરમાં બીજી પત્ની કાત્યાયની એની સાથે તારો ઝઘડો નિપટાવી દો. રીતસર એવું જ છે, અંતમ તે કરવાણી, ઝઘડાનો અંત લાવી દો. કેમ ભાઈ? કારણ કે યાજ્ઞવલ્કે પાસે ધન બહુ હતું, અને ધન જનરલી ઝઘડાનું કારણ, ગમે એટલું હોય ને, પણ જો ભાગ સરખા ન પડ્યા તો કોર્ટ કચેરી અને બીજું બધું થાય છે આ જગતમાં. તમે જોઈ લો, તમને એમ કે આટલું બધું શા માટે ઝઘડો? ભાઈ તારી જોડે બહુ છે, તારે 2-5% ઓછું આવ્યું, તમે શું થયું? એ તો બહુ બોલવાનું જ છે. જેમ વધુ એમ ઝઘડો મોટો, એવું જ છે. એટલે જેટલું અધિક ધન એટલું ઝઘડો. એટલે યાજ્ઞવલ્કે પાસે બહુ ધન, રાજા જનક પાસે તમે જાણો જ છો બહુ પ્રાપ્ત થયેલું. કારણ રાજા છે ને, એક એક પ્રશ્ન કરે અને એક એક પ્રશ્ન પર 1000 સુવર્ણ મુદ્રાઓ. સોહમ ભગવતે સહસ્રમ દદામી અથ ઉર્ધ્વમ વિમોક્ષાય એવ મે બ્રુહિ. બહુ સુંદર કે છે. એટલે સોહમ ભગવતે સહસ્રમ દદામી, યાજ્ઞવલ્કે કહે છે, હે ભગવાન હું આપને આ સહસ્ર, સહસ્ર એ તો ઉપલક્ષણ છે ભાઈ, શું આપતા હશે? રાજા જનકનો દરબ, રાજા જનકનું જો ખરેખર એ પેલા આપણા વર્ણન હોય તો રામચરિત માનસમાં જે છે ને, એનું વર્ણન વાંચો તુલસીદાસજીનું, જનક રાજાના રાજ્યનું. હું શ્યોર મેં જોયું નથી, પણ રામચરિત અરે વાલ્મીકી રામાયણમાં હશે બહુ જ મોટું વિસ્તારથી. આ સોનાના થાંભલા ને પણ હીરા જોડેલા ફલાણું ઢીકણું કેટલું તમે
એ લગ્ન સમારંભનું વર્ણન કરે છે તુલસીદાસજી, તો આપણે તો છક્કડ થઈ જઈએ એવું વર્ણન કરે. કઈ રીતે એમના મનમાં કેટલું તો રામચંદ્રજી માટે ભક્તિ હશે કે એ રામચંદ્રજીના જ્યાં લગ્ન થવાના એ મંડપને પણ કેટલું સ્પષ્ટ દર્શન કરે. આપણે તો એક સામાન્ય ભગવાનની આટલી મૂર્તિનું દર્શન મનમાં નથી થતું, કેટલી બધી એમની તીવ્ર ભક્તિ હશે. આપણે માટે બે હાથ જોડવા સિવાય કશું નથી ખરેખર તુલસીદાસજીને. એની એ છેવટે બ્રહ્મોપદેશ પૂરો કર્યો, છેવટે કહ્યું સોહમ ભગવતે વિદેહાન દવામી મામ ચપી સહ દાસ્યાય, હું અને અમારો આખું વિદેહ રાજ્ય આ બધા અમે તમારા દાસ્ય, તમે જે અમને બ્રહ્મ ઉપદેશ આપ્યો મને હે યાજ્ઞવલ્ક્ય. જનક રાજા કહે છે આમ યાજ્ઞવલ્ક્ય પાસે તો અપાર ધનરાશિ, મૈત્રી સાંભળ્યું બહુ ઇન્ટેલિજન્ટ, પ્રભાવમાં ના આવી. આપણે તો પેલા કહેતા જાય લે ચાર નેકલેસ ત્યાં જ ઉછાળા શરૂ થાય, આઠ બંગડી વાહ ઉછાળા, અને આ પેટી જે છે ને એને હમણાં ખોલતી નહીં, હું જતો હોઉં પછી ખોલજે, એની અંદર તો આ દુનિયાના બહુમૂલ્ય અને દુર્લભ એવા બધા હીરાઓ છે. ઓ લગભગ ઉછાળવાની જ તૈયારી હતી. સાહોવાચ મૈત્રેય યન્નુ મા ઇયં ભગવો સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત કથમ તેન અમૃતાસ્યામ. હે ભગવાન, જે ધન ધાન્યથી પરિપૂર્ણ પૃથ્વી તમે મને પ્રાપ્ત મને આપી રહ્યા છો, શું અમૃતત્વ એનાથી પ્રાપ્ત થશે? હા અમૃતત્વ શબ્દ ન ઇતિ હોવા છે યાજ્ઞવલ્કે. શું કહ્યું? એ તો બરાબર છે, યથા એવો ઉપકરણ વતામ જીવિતમ તથૈવ તે જીવિતમ સ્યાત અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન. ઉપકરણ વતામ, જેવી રીતે આ સુખ સામગ્રી બધી જીવનની સામગ્રી બધી બહુ પુષ્કળ છે, હે દેવી એનાથી અમૃતત્વ ન મળે. લોકોનું જીવન ઉપકરણ વગરનું અને ઉપકરણ વાળાનું સમાન જ છે. આવું કહ્યું, અધિકથી અધિક ઉપકરણો એકત્રિત કરો તેથી અધિકથી અધિક સુખી થતા જાઓ એવો કોઈ નિયમ નથી, એ કહી રહ્યા છે. યથા એવ ઉપકરણ વતામ તથા એવ તે જીવિતમ. તે એટલે ઉપકરણ જેની પાસે નથી. ઉપકરણ એટલે શું? એક ફ્લેટ, એ તો બરાબર છે, તમે તમે તમને શું તકલીફ છે? પણ ફ્લેટમાં ગાલીચા, ફલાણો, એરકન્ડિશનર, ઢેકણું, હા પેલા કયા અમુક સ્પેશિયલ પ્રકારના પડદા, પછી કિચનની અંદર અમુક જ પ્રકારના બધા પેલા ઉપકરણ 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 ઉપકરણ, જેટલા ઉપકરણ એટલું અમૃતત્વ. યાજ્ઞવલ્ક્ય કહે છે લે તને કે જેટલું જોઈએ, આપણું તો કોઈ હિસાબ જ નથી. યાજ્ઞવલ્ક્ય જે મૈત્રીને ઓફર કર્યું ને એ આ દુનિયામાં કોઈએ કોઈ પતિએ પત્નીને ઓફર કરેલું નથી, લખી રાખો. મૈત્રીના વૈરાગ્ય આગળ કદાચ હું નથી માનતો કે એવો વૈરાગ્ય કોઈનો. આ લોકો કે જે સ્ત્રીને આમ ને તેમ, તમે વિચાર કરો મૈત્રીનું અધિકારિત્વ ક્યાં છે? એનીવે ચાલો, એટલે મખમલના ગાલીચા વગેરે ઉપકરણો સાથે પણ જો રાતે ધંધાની ચિંતા હોય તો આખી રાત કરવટો બદલે અને પેલો સમુદ્ર કિનારે કે બગીચાના પથ્થર નો આડો લઈ આશરો લઈને સૂતેલો હશે એની ચિંતા છે, કાલે શું કરીશ, કાલે ક્યાં મજૂરીએ જવાનું છે, કાલનો રોટલો વગેરે, પણ છતાંય એને ઊંઘ આવી ગઈ તો ચિંતા ઉડી ગઈ. પેલા ઉપકરણ વાળાને ચિંતા ચાલુ રહી, ઊંઘ ઉડી ગઈ. એકને ચિંતા ઉડી ગઈ ઊંઘને કારણે, બીજાને ચિંતાને કારણે ઊંઘ ઉડી ગઈ. આવું છે, સારું. એટલે પ્રારબ્ધ અનુસાર કહેવાનો આશય, સાધકોના જીવનમાં તમે ઈચ્છો કે ના ઈચ્છો જીવનમાં ઘણું આવતું જ રહેશે, સુખ દુઃખની બધી વસ્તુ સુખના સાધને આવતા રહે. ઈચ્છો નથી ઈચ્છો તો આવે. સ્વામી મેં તો આવું ધાર્યું જ નહોતું કે આવું બધું મળશે, પણ મળ્યું ભાઈ તારે પ્રારબ્ધ પ્રમાણે આનંદ કર. પણ આપણે વિત્ત વગેરે અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન, અમૃતત્વસ્ય આશા નાસ્તિ. વિત્તને માટે ઇક્વેશન મૂકતું, જેટલું વિત્ત એટલું અમૃતત્વ તો ભૂલી જાતું, ગોથું ખાઈ ગયો.
મૈત્રી કહે છે કે તમે આ બધું આપો, હું સ્વીકારી લઉં ને, એવું નથી. સા હોવા છે મૈત્રી, એને અહમ ન અમૃતા શ્યામ કિમહમ તેને કુર્યામ. એ અમૃત, એ આ વસ્તુ જો મને અમૃતત્વ આપવાની ના હોય જે તમે ઓફર કરી રહ્યા છો, કિમહમ, તો હવે એને હું શું કરું? યદેવ ભગવાન વેદ તદેવ મેં બ્રુહી. આ જેને આપો એને આપો, જેને જરૂર છે ને એને આપી આવ જાઓ, મારે ના જોઈએ. જોઈ ને, ધીરહ એટલે વિવેકી, અમૃતત્તમ ઈચ્છન એટલે વૈરાગ્ય. સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન થઈ રહ્યું છે. જે પ્રત્યેક આત્માનું છેવટે દર્શન કરનારો છે એ કયા પગથિયાઓ પરથી જઈ રહ્યો છે? કશિત ધીરહ, વિવેકી પુરુષ. અમૃતત્તમ ઈચ્છન દ્વારા મૈત્રીનો વૈરાગ્ય સ્પષ્ટ થયો. મૈત્રીએ કહ્યું, જેનાથી હું અમૃતત્વ પ્રાપ્ત ન કરું એને મારે શું કરવું છે? આ અમૃતત્વ, અમૃતત્વ તો શું? અમૃત, 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 અલગ જીવનમાં જે ઈચ્છે છે આ છે. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં જીવટે છેવટે આ જ રહેલું છે. કોઈને કશામાં રસ છે જ નહીં. મેં તમને પહેલાં કહ્યું, કાલે જ, કોઈને કોઈ વસ્તુમાં રસ નથી. હમણાં જ કહે છે, પતિથી માંડીને કોઈને, નવારે પત્યુ કામાય પ્રતિપ્રિય ભવતી, આત્મનસ્તુ કામાય પ્રતિપ્રિય ભવતી, કહેવાના જ છે હમણાં. કોઈને કોઈ વસ્તુમાં રસ છે જ નહીં. સુખ શાંતિ જે એમ જ્યાં મળે એમાં રસ છે. જે મને મૃત્યુના ભયમાંથી છોડાવે એમાં મને રસ છે. મૃત્યુનો ભય જો કોઈક આપતું હોય તો આપણે દૂર થઈ જઈએ ત્યાંથી. એટલે એ દ્રષ્ટિએ આ બધી વસ્તુ તમે આપી રહ્યા છો એ આ સુખ શાંતિ અમૃતત્વના પર્યાય બનવાના છે? નહીં. યદેવ ભગવાન વેદ તદેવ અમે બ્રુહી. જે ભગવાન જાણે છે એ હું જાણું છું. અર્થાત કહેવાના છે, મારે આ ન જોઈએ. આ એટલે એક આચાર્ય કહે છે, આ ધન સંપત્તિ તો છે ને બળદગાડું છે, ભરેલું લદાયેલું. એટલે અમારા દાદા ખેંચતા હતા એ બળદગાડું, અને પછી ખેંચતા 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 થાક્યા ગયા, છોડી દીધું બળદગાડું. હવે પછી એનો દીકરો આવ્યો ને ખેંચવા માંડ્યો બળદગાડું, અને એ ખેંચવા માંડ્યો, એ થાક્યા, એને છોડી દીધું. હવે પુત્ર આવ્યો, હવે પુત્ર ખેંચે છે, પુત્રનો પુત્ર આવશે. ભરે એ બળદગાડામાંથી થોડો સામાન આમ તેમ થાય, થોડોક જાય કે વધે કે ઘટે, મહત્તમ છે બળદગાડું જ છે. એટલે કેમ આવું કહું છું, ભાઈ આ રીતે જુઓ. ઘણી વાર એવું હોય ને, આપણે સાધક હોય પણ કંઈક નાનો મોટો મોહ રહી જ ગયો હોય, વિત્તમાં વગેરે, તો આવું કહીએ, વર્ણન કરીએ એટલે જતો રહે. એનીવે, એટલે મૈત્રીને અતૂટ જિજ્ઞાસા હતી, અમૃતત્વની ઈચ્છા હતી, અને તરત જ બસ પતી ગયું. ઇનફેક્ટ સાચું કહું તો વેદાંતનું એક જ અધિકારીત્વ પૂરતું છે, આ બધું આવી જશે. એ પેલા મેગીના નૂડલ્સ જેવું જ છે, એક નૂડલ ખેંચો ને એટલે બીજા પાંચ. વૈરાગ્ય રૂપી નૂડલ ખેંચ્યું ને એટલે બધું આવવા માંડે, વિવેક આવે ને બધું આવે. ઘણી વાર વિવેક ઓછો હોય ને વૈરાગ્ય ઉત્પન્ન થાય ને તમારો વિવેક મજબૂત કરી દે. અને વૈરાગ્ય હોય જીવનની અંદર તો શાંતિ દાંતિ બધું, ઇન્દ્રિયોનો નિગ્રહ ને મનનો નિગ્રહ ને બધું સરળ બની જાય. વૈરાગ્યની સાથે મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય, બરાબર ને? આવી વસ્તુ છે. એટલે વૈરાગ્ય જો યાજ્ઞવલ્કે તરત જ મહારાજ શરૂ કરી દીધું, નવારે પત્યુ કામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી, નવારે દેવાનામ કામાય વગેરે વગેરે વગેરે, નવારે જાયા કામાય વગેરે. પતિ પત્નીને પ્રિય છે જ નહીં, પતિ પત્નીને પ્રિય છે જ નહીં, એ આત્મા જ પ્રિય છે. એ આત્માની પ્રિયતામાં પતિ જો અવરોધ બને તો એ પતિ પ્રિય રહેતો નથી. એ પત્ની માટે, પત્નીએ પ્રિય ના રહે પતિ માટે. એટલે આ રીતે અહીંયા કહ્યું અમૃતત્વમ ઈચ્છન, અને પછી કહે છે આવૃત ચક્ષુઃ. એટલે બે વસ્તુ નીકળી ત્યાંથી. આમ તો વિષય વૈરાગ્ય અને મોક્ષની ઈચ્છા, અમૃતત્વની ઈચ્છા બતાવી એણે, એટલે મુમુક્ષુતા પણ ખરી. આમ કશિત ધીરહ, ધીરહ દ્વારા વિવેક બતાવ્યો, અમૃતત્વમ ઈચ્છન દ્વારા વૈરાગ્ય અને મુમુક્ષુત્વ બતાવ્યું. હવે કેટલા બાકી રહ્યા? સમાધિ સટક સંપત્તિ આવૃત ચક્ષુઃ. સમજાયું ને? હા,
કેવું સુંદર વર્ણન કરે યમરાજા. તમે વિચાર કરો, આ શબ્દો, ત્રણ શબ્દોની અંદર આખા સાધન ચતુષ્ટયનું વર્ણન કરી દીધું. આ તો એ છેવટે પ્રત્યેક આત્માને ઈક્ષત, એ પ્રત્યેક આત્માને જરૂર જોશે સાધન ચતુષ્ટય સંપત્તિ. આવૃત્ત ચક્ષુ, ઇન્દ્રિયોનું જે ચક્ષુનું આવર્તન અર્થાત નિગ્રહ કરનારો. ચક્ષુ એ ઉપલક્ષણ છે બધી ઇન્દ્રિયો ગણી લેવાની. હવે પ્રશ્ન આટલો જ છે, બહુ સરસ પ્રશ્ન છે કે જો તમે કહ્યું હું ધીરહ, એ તો પહેલો પગથિયું ગયું, પછી અવૃત્તત્વ ઈચ્છન આવ્યું, પછી આવૃત્ત ચક્ષુ આવ્યું. તો ધીરહ એટલે વિવેકી, એને બુદ્ધિની અંદર વિવેક રહેલો જ છે, તો પછી ઇન્દ્રિયોના નિગ્રહની જરૂર ક્યાં છે? કારણ કે બુદ્ધિ સારથીને ઠેકાણે છે, એના હાથમાં લગામ છે, આપોઆપ ઇન્દ્રિયોરૂપી ઘોડાનું નિયંત્રણ કરશે જ. તો કશિત ધીરહ જો કહી દીધું તો પછી હવે આ આવૃત્ત ચક્ષુ કહેવાની જરૂર નથી, ઇન્દ્રિયોને શા માટે નિયંત્રણ કરવાની જરૂર? વિવેક છે જ, વિવેકના કારણે આપોઆપ નિયંત્રણમાં રહેશે જ, માટે એક વધારાનું પગથિયું કાઢી નાખો. એટલે ભાઈ, એટલે કે છે આવૃત્ત ચક્ષુ એટલે ચક્ષુ વગેરે જે છે એ ઇન્દ્રિયના વિષયો, એમાં ભલે જતો પરંતુ પ્રત્યેક ઇન્દ્રિય એની અંદર ચરવાની ક્ષમતા રહેલી છે, એનો સ્વભાવ છે. જેમ ઘોડાનો સ્વભાવ છે કે ચરવા નીકળી જાય, એવી રીતે પ્રત્યેક ઇન્દ્રિયમાં ચરવાનો ગુણ રહેલો છે. અને ભાગવતની અંદર એટલા માટે ખાસ કહ્યું, ઇન્દ્રિયાણામ હિ ચરતામ યદેકમ ક્ષરતિ ઇન્દ્રિયમ તદસ્ય હરતિ પ્રજ્ઞા. હા, આ બધું આજે પ્રજ્ઞા જે વિવેકવાળ બુદ્ધિ હતી એનું હરણ કરી જશે પેલી ચરી રહેલી ઇન્દ્રિય. માટે ઇન્દ્રિયનું નિયંત્રણ પણ જરૂરી તો છે જ, બરાબર ને? એટલે આવૃત્ત ચક્ષુ, ઇન્દ્રિયોને નિયંત્રિત નહીં કરો તો એનો સ્વભાવ જે વિચરણ કરવાનો છે એ કરશે, અને પેલી જે વિવેક જ્ઞાન ધરાવતી બુદ્ધિ છે એને ખેંચી જશે અને મોહમાં પાડશે, અને પ્રજ્ઞા સમાપ્ત થઈ જશે, વિવેક જતો રહેશે. અને માટે એટલા માટે કહ્યું બલવાન ઇન્દ્રિય ગ્રામઃ વિદ્વાંસમપિ કરશતિ. હા, જેની ઇન્દ્રિયો બળવાન છે એ વિદ્વાંસ વિવેકી પુરુષને પણ ખેંચી જાય છે. માટે આવૃત્ત ચક્ષુની તો જરૂર તો છે તો ખરી જ, ચક્ષુનો નિગ્રહ અર્થાત ઇન્દ્રિયોનો નિગ્રહ એની પણ જરૂર છે. આ વસ્તુ રામચરિત માનસની અંદર બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરી, મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરીક્ષમ વાતાત્મજમ વાનયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ અત્યંત વિવેકી જીતેન્દ્રિયમ, અને એવા એવા હનુમાનજી જ્યારે ગયા અશોક વાટિકામાં ત્યારે એમણે સીતાજી સાથે સંવાદ થતો ત્યારે કહ્યું સુનહુ માતુ મોહી અતિશય ભૂખા લાગ દેખી સુંદર ફળ દેખા. હા, હે માતાજી, આ સુંદર ફૂલોને ફળોને જોઈને મને ભૂખ લાગી છે. માતાએ કહ્યું ભાઈ આ આપણો બગીચો નથી, એટલે ફળ તોડવામાં ચોરી છે. હનુમાનજીએ કહ્યું પણ હું તો એક મહિનાથી ભૂખ્યો છું, હું શું કરું, મારે એટલે જોરથી મને બહુ ભૂખ લાગી છે. એટલે માતાજીએ કહ્યું જે નીચે પડેલા છે એ ફળ વીણી લો. હમણે શું કહ્યું ખબર છે, નીચે પડેલા ખાવાનું કહ્યું ને, ઝાડ પર ચડી ગયા અને અલાઈ નાખ્યા. બલવાન ઇન્દ્રિય ગ્રામઃ વિદ્વાંસમપિ કરશતિ. ગ્રસનેન્દ્રિય જો તમારી આ ફળ વાનર યોની છે, ફળોને જોઈને તરત જ ઇન્દ્રિયની અંદર ખેંચી ગયા. આપણે કાંકરિયા વગેરે જઈએ ને, આ મારો અનુભવ, તમારો વાત નથી, બે પકોડીની લારીઓ જો ને મને હંમેશા એક. પછી તમે વિચારો ને ઘણી વાર ખાદ્ય અખાદ્ય વસ્તુ પણ વિચાર ન કરો, જીભ પર એકવાર પાણી આવે ને પછી તમે જુઓ છો કે એ બનાવનાર વ્યક્તિની કેવી સ્થિતિ છે. આવો ગરમી, એટલે આપણે પેલા એની બાજુ વાળો હોય ને એ હજુ પેલો બુદ્ધિ વાળો રહ્યો છે, એ પેલાને કે ના હા માં જશો નહીં, આ બધું નથી જવા દેવું, તારું શુદ્ધ ને અશુદ્ધ જાય નરકમાં, હું તો ખાવાનો, તારે ના ખાવ ના ખાઈશ. બજારમાં આ બધી વસ્તી વસ્તુ હવે પવિત્ર જ હોય છે, હવે તો સરકારે બહુ આમ થઈ ગઈ તેમ થઈ ગઈ ખાવાનું. ચાની લારી પર ગયા ને તમે તો પેલો સવારે પેલો તપેલું ભરીને પાણી મૂકી દે, અને જેટલા ગ્લાસ બે તપેલા હોય બસ ખાલી, અને એની અંદર પેલા ચાના કપ પેલો અંદર નાખે, એકમાં નાખે ને પછી બીજામાં નાખે ને પછી લાવે,
સંગમ થાય બધાનો. નૈમિષારણ્યની અંદર જેમ પેલો બધો સંગમ થાય છે, એવી રીતે આ તપેલાઓની અંદર બધાની એઠીચાનો સંગમ થાય અને એઠું પાણી એની અંદર ચાર એડીને તમે પીઓ. બલવાન ઇન્દ્રિય ગ્રામ આ બધું જાણવા છતાંય અત્યારે આપણે બધા મોં વાંકું કરીએ. કદાચ પરિસ્થિતિ એવી આવે કે હનુમાનજીની જેમ આપણે પણ ઇન્દ્રિય ગ્રામ આ બધા દાપણની સહિત ખેંચાઈ જઈએ. માટે આવૃત્ત ચક્ષુ થવું જ જોઈએ. માત્ર ધીરહ બનવાથી કામ નહીં ચાલે, સમજાય? આ વસ્તુ અહીંયા કહે છે. તો અમે શું કરીએ? અચ્છા, એ વાત કરું, પહેલાં કહી દઉં ચક્ષુ કેમ કહ્યું, બીજું કેમ ના કહ્યું, આવૃત્ત શ્રોત્રમ કેમ ના કહ્યું? ચક્ષુ સૌથી પાવરફુલ છે, તમને કહું. હા, તમારી રસનેન્દ્રિયને કેવી રીતે પેલી ભેળપુરી માટે પહેલાં જોયું તો આવે ને, ભેળપુરી માટે રસનેન્દ્રિય ને તમે જાગૃત કરી બરાબર, પણ પહેલાં જોયું ત્યારે ને, ચક્ષુ સૌથી પાવરફુલ ગણાય છે બીજી ઇન્દ્રિયોને પણ ખેંચી જવા માટે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ અજામિલ છે, મેં તમને કાલે વાત કરી દીધી. માટે ચક્ષુ સહિત બધી ઇન્દ્રિયોનું એને પરાવૃત કરો. આ ચક્ષુરાદીનું પરાવર્તન શું પણ શું કરીએ? પાટાબાજીએ ગાંધારીની જેમ શું કરીએ? અમે પાટાબાજ્યો એને, આવૃત્ત ચક્ષુ કર્યું એટલે પાટાબાજો. જેમ જૈન લોકો મોં પર પટ્ટી બાંધે છે ને, મોં પર પટ્ટી બાંધે કે ભાઈ કોઈ પ્રાણીઓની હિંસા નથી જાય વગેરે, બોલતી વખતે સાવધાન રહીએ. સ્વામિનારાયણ વાળા તો આખા આખા પડદા, આખા પડદા સંપૂર્ણપણે દોષ છે. ચાલો આપણે એ બધી ચર્ચા ને, પણ કહેવાનો આશય આ પ્રકારની અપેક્ષા અહીંયા નથી. આવૃત્ત ચક્ષુ એટલે ઇન્દ્રિયો પર પટ્ટા બાંધી દો એવો કોઈ અપેક્ષા નથી. આવૃત્ત ચક્ષુનો અર્થ જરા જુદો છે. શું છે? આવતીકાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.